नमस्कार विद्यार्थी मित्रों, आज 12 कॉमर्स एकाउंट ना पांचमो वीडियो लेक्चर छे जेमा आपनो स्वागत छे। आपणे चेप्टर 1 भागीदारी विषय प्रवेश ते भणी रह्या छे। तेने टोटल 2 भागमां वहेंचवामां आवे छे। प्रथम भाग हतो टूंका दाखलानो, जे आपणे पूर्ण करी दीधो। हवे आजे आपणे लईशुं मोटा दाखला। हवे मित्रों, आ जे मोटा दाखला छे ए बोर्डनी परीक्षामां सीधा पूछाता नथी, परंतु आना पछीनुं जे चेप्टर छे, चेप्टर 2 वार्षिक हिस्साबो, तेमां ते गणवा खूब ज अगत्यना छे। मित्रों, बोर्डनी परीक्षामां जे 11 मार्कनो वार्षिक हिस्साबनो दाखलो पूछाय छे, तेनामां आ तमामे तमाम विगतो आवती होवाथी ते गणवुं खूब ज अगत्यनुं छे अने ते समजवुं पण जरूरी छे। तो हवे आपणे स्टार्ट करीए। मित्रों, धोरण 11 अंदर आपणे वार्षिक हिस्साबो भणी गया। एकांकी पेढीना वार्षिक हिस्साबो, એમાં આપણે કયા ખાતા બનાવતા હતા? વાર્ષિક હિસાબોમાં ટોટલ 3 ખાતા બનાવતા હતા। પહેલું હતું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું। હવે આપણે થોડો ફ્લેશબેકમાં જઈશું। આપણે શરૂઆતમાં વેપાર ખાતું બનાવતા હતા, વાર્ષિક હિસાબો, વેપાર ખાતું। હવે મિત્રો, ધોરણ 11 ના જે વાર્ષિક હિસાબો હતા એ શેના હતા? તો કે વૈયક્તિક માલિકીના પેઢીના હતા, એટલે કે ધંધાનો માલિક એક હોય અને તે પોતે સંચાલક હોય, એટલે કે ધોરણ 11માં ભાગીદારી શબ્દ આવતો ન હતો, ધોરણ 12માં આવશે। હવે વેપાર ખાતું આપણે બનાવતા હતા, વેપાર ખાતામાં ઉધાર બાજુ રકમ ઘટે તો શું લખતા હતા? કાચો નફો, અને જમા બાજુ રકમ ઘટે તો કાચી ખોટ। એના પછી આપણે કયું ખાતું બનાવતા હતા? નફા નુકસાન ખાતું। મિત્રો, નફા નુકસાન ખાતું બનાવતા હતા। હવે આ કાચો નફો અને કાચી ખોટ, તેની આપણે ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતામાં આપતા હતા। ક્રોસ એન્ટ્રી એટલે ઉધાર હોય એનું જમા કરવાનું, જમા હોય એને ઉધાર કરવાનું। તો કાચો નફો આપણે ક્યાં લખ્યો હતો? ઉધાર બાજુ। તો આપણે એને જમા બાજુ નફા નુકસાન ખાતામાં લખતા હતા, કાચી ખોટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। હવે આ નફા નુકસાન ખાતું ઉધાર બાજુ રકમ ઘટે તો શું લખતા હતા? ચોખ્ખો નફો, અને જમા બાજુ રકમ ઘટે તો ચોખ્ખી ખોટ। એના પછી કયું ખાતું બનાવતા હતા? પાકું સરવૈયું। હવે પાકા સરવૈયામાં મૂડીમાં જો નફો હોય તો એને પ્લસ કરતા હતા, અને ખોટ હોય તો તે મૂડીમાંથી માઇનસ કરતા હતા। આ 3 ખાતા ધોરણ 11માં બનતા હતા। હવે ધોરણ 12માં જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણવાના છે, તેમાં 2 ખાતા નવા એડ થાય છે। 2 ખાતા નવા એડ થાય છે, કયા કયા? એક તો નફા નુકસાન ફાળવણી ખાતું, અને બીજું છે ભાગીદારોના મૂડી ખાતા। 2 ખાતા નવા એડ થશે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા। મિત્રો, આ બંને ખાતા બનાવવાના દાખલા ચેપ્ટર 1માં આવે છે, મોટા દાખલામાં। કયા 2 ખાતા? નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા। આ બંને ખાતા બનાવવાના અલગથી દાખલા ચેપ્ટર 1ની અંદર આવે છે। હવે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતામાં હતી, એની ક્રોસ એન્ટ્રી અહીંયા ગાડી નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાની। ચોખ્ખી ખોટ ઉધાર બાજુ લખીશું, અને જમા બાજુ આવશે ચોખ્ખો નફો। મિત્રો, આ ખાતું નવું તમારા માટે આવ્યું છે, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ રકમ ઘટે તો વહેંચણી પાત્ર નફો આવશે, અને જમા બાજુ રકમ ઘટે તો વહેંચણી પાત્ર ખોટ આવશે। હવે આ વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ, આ બંનેને ભાગીદારોના મૂડી ખાતામાં ક્રોસ એન્ટ્રી આપવાની, એટલે કે ઉધારનું જમા અને જમાનું ઉધાર કરવાનું। વહેંચણી પાત્ર નફો અહીંયા ઉધાર છે, તો આપણે લખીશું જમા બાજુ વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર ખોટ અહીં ઉધાર બાજુ આવશે, વહેંચણી પાત્ર ખોટ। હવે આ ભાગીદારોના મૂડી ખાતા, મિત્રો, ભાગીદારોના મૂડી ખાતામાં 2 વસ્તુ આવશે, એક તો ભાગીદારની મૂડી અને ઉપાડ।
હવે મૂડીની હંમેશા કઈ બાકી હોય જમા બાકી અને ઉપાડની હંમેશા ઉધાર બાકી રહે ધોરણ 11 માં 500 વખત આમનોજમાં આવી ગયું જે આપણને યાદ છે ભાગીદારોના મૂડી ખાતા જમા બાજુ એટલે કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય જ્યારે ઉપાડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય તો આપણે શરૂઆતમાં મૂડી ખાતાની શરૂઆતમાં લખીશું બાકી આગળ લાવ્યા જેને કહેવાય શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા અને ઉધાર બાજુ લખીશું ઉપાડ ટોટલ આ 4-5 ખાતા બનાવવાના આવશે આ બંને ખાતા બનાવવાના અલગથી દાખલા ચેપ્ટર 1 માં આવે છે ભાગીદારોના મૂડી ખાતામાં મિત્રો બે વિગત આવશે મૂડી અને ઉપાડ મૂડીની જમા બાકી હોય ઉપાડની ઉધાર બાકી હોય હવે નફા નુકસાન ફાળે ખાતું અને ભાગીદારના મૂડી ખાતા મિત્રો અહીંયા જો ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે પ્રથમ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હવે સ્થિર મૂડી ખાતા એટલે સ્થિર એટલે બદલાય એવું કે ના બદલાય એવું તો કે ના બદલાય એવું સ્થિર મૂડી પ્રથા એટલે ના બદલાય એવું અને અસ્થિર મૂડી પ્રથા એટલે બદલાય એવું સ્થિર મૂડી ખાતા પદ્ધતિની બીજું નામ કાયમી મૂડી પ્રથા અસ્થિર મૂડી પ્રથાનું બીજું નામ હંગામી મૂડી પ્રથા યાદ રાખવાનું છે એમસીક્યુમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે અસ્થિર મૂડી પ્રથાનું બીજું નામ હંગામી મૂડી પ્રથા સ્થિર મૂડી પ્રથાનું બીજું નામ કાયમી મૂડી પ્રથા કાયમી એટલે બદલાયું કે ના બદલાયું તો કે ના બદલાયું હવે આની વ્યાખ્યા જોઈએ સૌ પ્રથમ સ્થિર મૂડી પ્રથા સ્થિર મૂડી પ્રથાની વ્યાખ્યા ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત જોવા મળતો નથી તેને સ્થિર મૂડી પ્રથા કહેવામાં આવે છે ફરી એકવાર ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત જોવા મળતો નથી તેને સ્થિર મૂડી પ્રથા કહેવામાં આવે છે ફરી એક વખત કાયમી એટલે બદલાય એવું કે ના બદલાય એવું તો કે ના બદલાય એવું એટલે કે અહીંયા જુઓ તફાવત જોવા મળતો નથી તફાવત એટલે અલગ અલગ એટલે કે કોઈ અલગ અલગ વસ્તુ નથી એની એ જ છે હવે કઈ વસ્તુ એની એ જ છે તો કે ભાગીદારોની શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંનેમાં તફાવત નથી સેમ એનું એ જ છે તેને કહેવાશે સ્થિર મૂડી પ્રથા અને અસ્થિર મૂડી પ્રથા એટલે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત જોવા મળે છે તેને કહેવામાં આવે છે અસ્થિર મૂડી પ્રથા હવે જો અસ્થિર મૂડી પ્રથા એમાં કેટલી વિગતો છે 3 અસ્થિર મૂડી પ્રથા અને સ્થિર મૂડી પ્રથા સૌપ્રથમ સ્થિર મૂડી પ્રથામાં બે ખાતા બનશે મૂડી ખાતા એક તો ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા અસ્થિર મૂડી પ્રથામાં એક જ ખાતું બને છે કયું ભાગીદારના મૂડી ખાતા હવે બંનેમાંથી સહેલું કયું પડે અસ્થિર મૂડી પ્રથા કેમ એક જ ખાતા બનાવવાના છે ભાગીદારના જ્યારે સ્થિર મૂડી પ્રથામાં મૂડી ખાતા બે બનશે કયા કયા ભાગીદારના ચાલુ ખાતા અને ભાગીદારના મૂડી ખાતા હવે અસ્થિર મૂડી પ્રથામાં ભાગીદારના મૂડી ખાતામાં 3 જ વિગતો આવે છે કઈ કઈ જોઈએ શરૂઆતની મૂડી અને ઉપાડ મૂડી અને ઉપાડનું વ્યાજ અને ભાગીદારને પગાર બોનસ કમિશન અને મહેનતાણું ઉપર સ્થિર મૂડી પ્રથામાં આ 3 તો આવશે જ પણ વધારાનું કયું આવશે ભાગીદારોના ચાલુ ખાતા હવે શરૂઆતમાં આપણે લઈએ અસ્થિર મૂડી પ્રથા હવે ધ્યાનથી સમજજો કેવી રીતે આવે છે મિત્રો હવે આપણે પહેલા લઈશું અસ્થિર મૂડી પ્રથા હવે જો અસ્થિર મૂડી પ્રથા એમાં કેટલા ખાતા બનાવવાના છે ભાગીદારના એક જ ભાગીદારનું મૂડી ખાતું એમાં કેટલી વિગત આવે છે શરૂઆતની મૂડી ઉપાડ મૂડી અને ઉપાડનું વ્યાજ ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતાણું હવે એક જ ખાતું બનાવવાનું છે ભાગીદારના મૂડી ખાતા
અને નફા નુકસાન ફાળવણી ખાતું તો બનશે જ, તો કયું ખાતું નહીં બને? તો ભાગીદારના ચાલુ ખાતા બનશે નહીં બને. તો કયા બે ખાતા બનશે? નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા, આ બંને ખાતા બનશે. કઈ પદ્ધતિમાં? અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં. સૌ પ્રથમ જો નફા નુકસાન ફાળવણી ખાતામાં શું લખ્યું છે? ચોખ્ખી ખોટ, ઉધાર બાજુ ચોખ્ખો નફો, જમા બાજુ. મિત્રો આ બંને ક્યાંથી આવ્યા? તો નફા નુકસાન ખાતાની ક્રોસ એન્ટ્રી આપી, ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ. હવે જુઓ અસ્થિર મૂડી પ્રથામાં શું આવશે? પહેલા શરૂઆતની મૂડી અને ઉપાડ. શરૂઆતની મૂડી અને ઉપાડ, મૂડી ખાતામાં મૂડી ક્યાં હશે? હંમેશા જમા બાજુ. ઉપાડ ઉધાર, જમા બાજુ લખીશું. શરૂઆતની મૂડી બાકી આગળ લાવ્યા, શરૂઆતની મૂડી. ઉપાડ ક્યાં હશે મિત્રો? ઉધાર બાજુ, ઉપાડ. એના પછી શું છે? મૂડી અને ઉપાડનું વ્યાજ. હવે મૂડીનું વ્યાજ, અગત્યનો પ્રશ્ન, મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? તો કે ખર્ચ કહેવાય. હવે મૂડી એટલે શું? આપણે 11માં ભણી ગયા પારિભાષિક શબ્દમાં. મૂડી એટલે ધંધાનો માલિક ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. અહીંયા ગાડી માલિક ધંધાને નહીં આપે, ભાગીદાર પેઢીને આપશે. તો વ્યાખ્યા એવી બનશે કે ભાગીદાર પેઢીમાં જે પણ રકમ લાવે તેને મૂડી કહેવાય, બરાબર. હવે ભાગીદાર પેઢીને આપે છે તો મૂડી પર વ્યાજ ચૂકવશે કોણ? તો પેઢી ચૂકવશે. કોણે ચૂકવશે? ભાગીદારને ચૂકવશે. તો પેઢી માટે તેનું શું થયું? ખર્ચ થયું. ખર્ચ હંમેશા ઉધાર આવે. આપણે પહેલા ત્રણ નિયમ ભણી ગયા, વૈયક્તિક માલિક વ્યક્તિગત ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. પહેલું હતું વ્યક્તિગત ખાતાનો નિયમ, એમાં શું હતું? લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાના નિયમમાં હતું માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. અને જ્યારે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હતો ખર્ચ નુકસાન ઉધાર, આવક અને નફો જમા. તો એ નિયમ પ્રમાણે મૂડી પર વ્યાજે પેઢી માટે ખર્ચ કહેવાય, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી પર વ્યાજ, અને એની ક્રોસ એન્ટ્રી આપવાની ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી પર વ્યાજ. હવે મિત્રો આજે નફા નુકસાન ફાળવણી ખાતું છે ને તે કોના જેવું છે? તો કે નફા નુકસાન ખાતા જેવું, નફા નુકસાન ખાતા જેવું છે. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાનના ખાતા જેવું છે, એટલે ખર્ચ ઉધાર થાય છે અને આવકો જમા થાય. હવે છે ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ કોણ કરશે? તો કે ભાગીદાર કરશે. ક્યાંથી કરશે? પેઢીમાંથી કરશે. તો હવે ઉપાડ પર વ્યાજ ચૂકવશે કોણ? ભાગીદાર ચૂકવશે. કોણે? તો કે પેઢીને ચૂકવશે. તો પેઢી માટે તેની શું થઈ ગઈ? તે આવક થઈ ગઈ. તો આવક જમા થશે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે. ઉપાડ પર વ્યાજ જમા બાજુ લખીશું, એની ક્રોસ એન્ટ્રી ક્યાં હશે? ભાગીદારના મૂડી ખાતામાં. ઉપાડ પર વ્યાજ, ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે મૂડી પર વ્યાજ એ ખર્ચ કહેવાય માટે ઉધાર કર્યું, અને ઉપાડ પર વ્યાજ એ જમા આવક કહેવાય માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કર્યું. આ ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે તમને એન્ટ્રી સમજાઈ. હવે આપણો એક ઘરનો નિયમ યાદ રાખીએ, ખિસ્સામાંથી કાઢેલો નિયમ, કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવશે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે આવશે. મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવશે અને ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે આવશે. અને આની ક્રોસ એન્ટ્રી આપવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં, મૂડીનું વ્યાજ ઉપાડનું વ્યાજ. કદાચ ઉપજ ખર્ચ ખાતાના નિયમ ભૂલાઈ પણ જાય તો આ તો યાદ રહે આપણને. માટે મૂડીનું વ્યાજ મૂડીની નીચે અને ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે યાદ રાખવાનું. ચલો એના પછી છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. હવે આ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કોણ આપે છે? પેઢી આપે છે. કોને આપે છે? ભાગીદારને આપે છે. તો પેઢી માટે શું થયું? તેનો ખર્ચ થયો. હવે આ પગાર, બોનસ, કમિશન પેઢી માટે ખર્ચ થયો, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. આની ક્રોસ એન્ટ્રી આપીશું મૂડી ખાતાની જમા બાજુ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. હવે
नफा नुकसान फाळवणी खातू पेक करीशू, उधार बाजू रकम घटसे तो वहेंचणी पात्र नफो, जमा बाजू रकम घटे तो वहेंचणी पात्र खोट, एनी क्रॉस एंट्री आपवानी भागीदारना मूड़ी खाता में। અને ભાગીદારના મૂડી ખાતા પેક કરીશું એટલે શરૂઆતની મૂડી બાકી આગળ લાવે, અહીંયા છે બાકી આગળ લઈ ગયા। આ હતું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ। હવે જોઈએ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ। આમાં થોડું યાદ રાખવા જેવું છે। પ્રથમ આમાં ભાગીદારના મૂડી ખાતા બે બનશે, ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા। હવે આ ભાગીદારના મૂડી ખાતા છે એને ભાગીદારના મૂડી ખાતા પણ કહેવાય અને ભાગીદારના સ્થિર મૂડી ખાતા પણ કહેવાય। હવે આની અંદર આ ત્રણ વિગતો આમાં હશે જ। જુઓ શરૂઆતની મૂડી અને ઉપાડ, તો અહીંયા પણ શરૂઆતની મૂડી છે, ઉપાડ આવ્યું છે, ઉપાડાઈ ગયો। એના પછી છે મૂડી અને ઉપાડનું વ્યાજ, તો અહીંયા પણ મૂડી અને ઉપાડનું વ્યાજ આવી ગયું। અહીંયા છે ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતાણું, તો અહીંયા પણ ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતાણું આવી ગયું। હવે અહીંયા શું નવું આવ્યું છે તો જુઓ, સૌ પ્રથમ ચાલુ ખાતાની બાકી અને ચાલુ ખાતાનું વ્યાજ, આ બંને નવું આવ્યું। કેમ આ બંને આવ્યું, આમાં ના આવ્યું, આમાં કેમ આવ્યું? કારણ કે આમાં આપણે બે ખાતા બનાવીએ છીએ, ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા। માટે ચાલુ ખાતા આમાં બનાવતા હોવાથી ચાલુ ખાતાની બાકી અને ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, એ બંને આમાં નવું આવશે। હવે આમાં આપણે થોડું યાદ રાખવું પડશે કે કઈ વિગત કયા ખાતામાં આવે। તો જોઈએ ભાગીદારના મૂડી ખાતા, તેમાં માત્ર બે વિગત આવશે, એક તો શરૂઆતની મૂડી અને મૂડીમાં કાયમી ધોરણે વધારો, જ્યારે બીજી બધી વિગતો ભાગીદારના ચાલુ ખાતામાં આવશે। તો આપણે હવે અહીંયા આગળ ચાલુ ખાતા બનશે તો નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનશે, ભાગીદારના મૂડી ખાતા પણ બનશે અને ભાગીદારના ચાલુ ખાતા પણ બનશે। તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કેવી રીતે આ પદ્ધતિ। સૌ પ્રથમ જુઓ શું લખ્યું છે ભાગીદારના મૂડી ખાતા, આમાં બે જ વસ્તુ યાદ રાખવાની, બીજી બધી વસ્તુ ભાગીદારના ચાલુ ખાતામાં આવશે। હવે શરૂઆતની મૂડી, શરૂઆતની મૂડી ક્યાં આવશે, ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી હંમેશા જમા થશે। એના પછી આવશે મૂડીમાં કાયમી ધોરણે વધારો। હવે મૂડીમાં કાયમી ધોરણે વધારો ક્યાં આવે, તો કે મૂડી ખાતાની જમા બાજુ આવે। હવે આપણે ધોરણ 11માં પેલી આમદ ભણતા ને, માલિક ધંધામાં રોકડા મૂડી લાવ્યો, રોકડા લાવ્યો, તો આપણે આમદ શું કરતા હતા, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। અહીંયા ગાડી પેઢીમાં ભાગીદાર મૂડી લાવે છે, રોકડા લાવે છે, તો શું આમનત થશે, તો આમનત થશે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા। હવે આની આપણે ખતવણી કરીશું, આપણે ધોરણ 11માં ખતવણી ભણી ગયા, રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ સામેની વિગત લખાય, શું લખાય, તો કે રોકડ ખાતે। આ રોકડ ખાતે કઈ વિગત આવશે, ભાગીદાર જે વધારાની મૂડી લાયો તે, આપણે ખતમી કરીને સમજ્યા। જો બે વિગત થઈ ગઈ, શરૂઆતની મૂડી અને મૂડીમાં કાયમી ધોરણે વધારો, ભાગીદારના મૂડી ખાતામાં કઈ વિગત છે, શરૂઆતની મૂડી અને મૂડીમાં કાયમી ધોરણે વધારો, આ ખાતું પેક થઈ ગયું, આ ખાતામાં હવે કશું આવશે નહીં, ભાગીદારના ભાગીદારની શરૂઆતની મૂડી અને રોકડ ખાતે। હવે બીજી બધી વિગત ભાગીદારના ચાલુ ખાતામાં આવશે, તો જોઈએ ભાગીદારના ચાલુ ખાતામાં પહેલા ચાલુ ખાતાની બાકીનું, ચાલુ ખાતાની બાકી અને ઉપાડ। હવે ચાલુ ખાતાની બાકી કઈ હોય, ઉધાર હોય કે જમા હોય, મિત્રો વારંવાર ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન, એમસીક્યુ અને એસક્યુમાં વારંવાર પૂછાય છે, કયો, મૂડી ખાતાની કઈ બાકી હોય, તો આપણે લખીશું જમા બાકી। મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, હંમેશા મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, ચાલુ ખાતાની કઈ બાકી હોય, આવો પ્રશ્ન પૂછાય છે બોર્ડમાં। તો ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય, જમા બાકી પણ હોય, બંને હોય, કાં તો ઉધાર બાકી હોય કાં તો જમા બાકી હોય, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે। ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાકી પણ હોય, જમા બાકી પણ હોય, તો આપણે બંને બાજુ લખીશું બાકી આગળ લાવ્યા, આને કહેવાય ઉધાર બાકી, બાકી આગળ લાવ્યા જમા બાકી। હવે એના પછી આવે છે ઉપાડ,
ઉપાડ મૂડી ખાતામાં આવશે અને આ ખાતા તો પેક થઈ ગયું. ઉપાડ ક્યાં આવશે? ચાલુ ખાતાની ઉધાર બાજુ. એના પછી આવશે મૂડી, ઉપાડ અને ચાલુ ખાતાનું વ્યાજ. વ્યાજ મૂડીનું વ્યાજ ખર્ચ કહેવાય, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર. હવે આપણો પેલો નિયમ હતો ખિસ્સામાંથી કાઢેલો, મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. પણ અહીંયા ગાડી તો આપણે મૂડી ખાતા પેક કરી દીધા ને, તો મૂડીનું વ્યાજ ક્યાં હશે? ચાલુ ખાતાની જમા બાજુ. મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, તો એની ક્રોસ એન્ટ્રી. ચાલુ ખાતાની ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ. એના પછી છે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. હવે અહીંયા ગાડી સમજીશું, ચાલુ ખાતાની બાકી બે હતી, ઉધાર અને જમા બંને બાકી હોય તો તેનું વ્યાજ પણ બંને હશે. ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાકીની નીચે આવશે, જમા બાકીનું વ્યાજ જમા બાકીની નીચે આવશે. તો અહીંયા આપણે લખીશું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, અને અહીંયા આવશે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે આની ક્રોસ એન્ટ્રી આપવાની, નફા નુકસાન ફાળવણી ખાતામાં ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ઉધાર બાજુ લખીશું. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અહીંયા આવશે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. એના પછી છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. હવે આ પેઢી ચૂકવે છે ભાગીદારને, માટે પેઢી માટે તેનો ખર્ચ કહેવાય. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, તો એની ક્રોસ એન્ટ્રી ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. જો મિત્રો, સ્થિર મૂડી પ્રથા, અસ્થિર મૂડી પ્રથા બંને થઈ ગયું. સ્થિર મૂડી પ્રથામાં ત્રણ ખાતા બન્યા, ભાગીદાર, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા. જ્યારે અસ્થિર મૂડી પ્રથામાં બે ખાતા બને છે, ભાગીદાર નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. આ હતી આપણે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ, અને નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા રાખવાની પદ્ધતિના અલગથી દાખલા ચેપ્ટર 1 માં પૂછાય છે.